एक समाचार में आगळ वात करीए सरदार सरोवर नर्मदा निगम में कौभांडी ने जलसा छे। माळिया ब्रांच केनाल में करोड़ों कौभांड करनारा उपर उपरीओ मेहरबान होवानी विगत सामे आवी। कौभांडी अधिकारी ने प्रमोशन मळे छे। 12 कौभांडी अधिकारी हजी फरज उपर ज छे। अगम्य कारणसर चार्जशीट आपवामां नथी आवी। आसिस्टंट इजनेर ने डेप्यूटी इजनेर नुं प्रमोशन आपवानी गोठवण। प्रमोशन मळे ते माटे चार्जशीट अपाई नथी तेवो पण आक्षेप थई रह्यो छे। डेलोइट नो रिपोर्ट केम जाहिर नहीं कराते ते मोटो सवाल छे। आ मुद्दा पर संवाददाता पराग दवे लाइव जोड़ाई गया छे। पराग, सरदार सरोवर नर्मदा निगम में जे कौभांडीओ छे ए कौभांडीओ ने फरज मुक्त करवानुं तो दूर, तेमने सजा करवानुं दूर, परंतु तेमने प्रमोशन आपवानी जे आखी बात बहार आवी छे, शुं आखो मुद्दो छे जाणीए। जी संजीवनी, आखो मुद्दो समझिए तो राज्य सरकारे अत्यंत महत्वाकांक्षी योजना बनावी थी, ते योजना द्वारा जे नर्मदा केनाल छे तेनी ब्रांच केनाल द्वारा खेडूतोने पोताना खेतरमां पाणी मळे ते माटे अंडरग्राउंड पाइपलाइन योजनानुं नेटवर्क आखू स्थापवानुं नक्की करवामां आव्युं हतुं। परंतु राज्य सरकारनी आ योजना पर केटलाक अधिकारीओ अने एजन्सीओए मिलीभगत करीने पाणी फेरवी दीधुं हतुं अने खेडूतो पोताना खेतरमां नर्मदानुं पाणी आवे तेनी राह जोतारही गया हता। लगभग 2 वर्ष पूर्वे आ कौभांड प्रकाशमां आव्युं हतुं, परंतु त्यारबाद निगम द्वारा आ अधिकारीओ सामे कोई पगला लेवामां आव्या नथी। मात्र एक अधिकारी ने सस्पेंड करवामां आव्या हता, परंतु ते लांच केसमां झड़पाया होवाथी सस्पेंड करवामां आव्या हता। उपरांत बीजा 5 अधिकारीओ निवृत्त थई रह्या होवाथी तेमने निवृत्तिना छेल्ला दिवसे चार्जशीट आपवामां आवी हती, परंतु તે સિવાયના 12 કર્મચારીઓ અધિકારીઓ આજે પણ વટકે સાથ નોકરી કરી રહ્યા છે। નર્મદા નિગમમાં તેમનો દબદબો છે અને તે પૈકીના એક આસિસ્ટન્ટ એન્જિનિયરને હવે પ્રમોશન આપીને ડેપ્યુટી એન્જિનિયર બનાવવાની કવાયત પણ હાલમાં ચાલી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે નર્મદા નિગમમાં કૌભાંડી અધિકારીઓ અને એજન્સીઓ જે મિલીભગત કરી હતી અને રૂપિયા 124 કરોડ આ એજન્સીઓને આ અધિકારીઓએ કોઈ પ્રકારના પાઇપલાઇનના કામ કર્યા વગર ચૂકવી દીધા હતા। ઉપરાંત કેટલીક એજન્સીઓ એવી પણ હતી કે જેમણે 2-3 એજન્સીઓએ એક જ બિલ મૂકીને પોતે અલગ અલગ પૈસા પણ મેળવ્યા હતા। એટલે કે જે અંધેર વહેવટ ચાલતો હતો તે પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ અને રાજ્ય સરકાર ત્યારબાદ રિકવરી પણ શરૂ કરી હતી અને લગભગ 82 કરોડ રૂપિયા આ એજન્સીઓ પાસેથી રિકવર કરવામાં આવ્યો છે। ત્યારબાદ ડેલોઇટનો રિપોર્ટ આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે રિકવરીની રકમ હજુ પણ વધી શકે છે, પરંતુ ત્યારબાદ રિકવરી થઈ નથી। ત્યારબાદ વીટીવીએ સિલસિલાબદ્ધ રીતે આ સમગ્ર મામરે અહેવાલ આપ્યો હતો, તેના કારણે ફરીથી નિગમમાં હલચલ થઈ હતી। ફરીથી ડેલોઇટની એક ટીમ ધ્રાંગધ્રા ખાતે આવી હતી અને તમામ ચક જે હતા તેનું નિરીક્ષણ કર્યું હતું, ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક રિપોર્ટ આપવામાં આવ્યો છે, પરંતુ આ રિપોર્ટ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી। એટલે કે જનતાના નાણાંનો જે પ્રકારે બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને કૌભાંડીઓને આ નાણાં એક પ્રકારે પધરાવી દેવામાં આવ્યા હતા તે પરત કરવાનું તો દૂર, પરંતુ આ એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી। ઉપરાંત જે કૌભાંડી અધિકારીઓ છે તેમને પણ હજુ સુધી ચાર્જશીટ આપવામાં આવી નથી અને તેમને પ્રમોશન આપવાનો કારસો ઘડાઈ રહ્યો છે, જેનું નિગમમાં જ કેટલાક પ્રામાણિક અધિકારીઓ વિરોધ કરી રહ્યા છે। જોવાનું રહે છે કે નિગમ દ્વારા આ પ્રકારના કૌભાંડ કરનારા કર્મચારીઓને હજુ પણ છાવરમાં આવે છે કે તેમની સામે ચાર્જશીટ સહિતના પગલાં લેવામાં આવે છે, કારણ કે જો ચાર્જશીટ આપવામાં આવે તો તે અધિકારીને પ્રમોશન આપી શકાય નહીં। આથી તેમને હજુ સુધી ચાર્જશીટ શા માટે નથી આપવામાં આવી, તેના કારણો કયા છે તે પણ નિગમે જાહેર કરવા જોઈએ તેવી હવે માંગ ઉઠી રહી છે। જી સંજીવ, ધન્યવાદ પરાગ જાણકારી માટે। તો સરદાર સરોવર નિગમ નર્મદા નિગમમાં જે કૌભાંડીઓ છે તેઓને જલસા છે। માળિયા બ્રાન્ચ કેનાલમાં કરોડોનું કૌભાંડ કરનાર ઉપર હજી પણ ઉપરીઓ મહેરબાન હોય તેવું લાગી રહ્યું।